તો સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કૈલાસ દાનકવી કોંગ્રેસના અગ્રણી નેતા રુઝાન ખંબાતા ઉદ્યોગપતિ અને એન્ટરપ્રેન્યોર અને દિલીપ ગોહિલ જે રાજકીય વિશ્લેષક છે આપ તમને જીએસટીવીમાં સ્વાગત છે રુઝાન સૌપ્રથમ તમને પૂછવા માંગીશ જે રીતે જોવા જઈએ તો કેવું લાગ્યું તમને બજેટ બજેટની તમારી પરિભાષા જે અતિ પબ્લિકના નજરથી જોવામાં તો શું એ પ્રકારનું બજેટ છે ખરું જે એક્સપેક્ટેશન હતી એ પ્રકારનું બજેટ હતું ખરું જ્યારે મેં બપોરે બજેટ સાંભળ્યું તો મારું ફર્સ્ટ જે સાંભળતી વખતે ફર્સ્ટ રિએક્શન હતું કે આ એક જે ફોકસ હતો જે આપણે આનંદીબેન મુખ્યમંત્રીનો ફોકસ છે કે આપણે બહેનો માટે સ્પેશિયલ સ્કીમ્સ કરીએ બહેનોનું એમ્પાવરમેન્ટ કરીએ સશક્તિકરણ કરીએ જોબ જનરેશન જે આપણા પીએમની છે કે યુથની જોબ જનરેશન એ લોકોનું સ્કિલ ડેવલપમેન્ટ એ બધું મેં સાંભળ્યું જે જ્યારે સૌરભભાઈ બોલતા હતા ત્યારે તો આઈ વોઝ ઓલ લુકિંગ વેરી રોઝી વેરી ગુડ બહુ સારું લાગતું હતું પણ હવે જ્યારે હું આ સ્ટડી કરી રહી છું જ્યારે મારા હાથમાં પેપર્સ આવ્યા છે જ્યારે એકચ્યુઅલી ડીપ સ્ટડી કરી રહી છું તો બધું મને થોડું સુપરફિશિયસ લાગે છે સુપરફિશિયલ એટલે કઈ રીતે તમે એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે અત્યારે એમ વાંચ્યું કે લોકો નોલેજ હબ કરવા માંગે છે નોલેજ હબમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ટીચર યુનિવર્સિટી આ બધું કરવા માંગે છે હવે એ લોકો ચિલ્ડ્રન યુનિવર્સિટી બાકી 4-5 વર્ષ પહેલા બી કરી છે પણ એનું શું થયું છે હજી કોઈને કઈ ખબર નથી જ્યારે કન્સેપ્ટ બહુ સારો હતો પણ એનું આગળ શું થયું છે ખબર નથી એવી રીતે આઈ મીન એઝ વી પ્રોસીડ આઈ ગિવ યુ અધર એક્ઝામ્પલ્સ એટલે જે આપણે અત્યારે એક્ઝિસ્ટિંગ છે એમાં બી હજી જે આપણે જે બજેટ ફાળવણી કરી છે એમાં રિઝલ્ટ આપણને એટલા પોઝિટિવ હજી આવ્યા નથી એટલે આમ જોવા જઈએ તો આમ વેરી હેપી વેરી હોપફુલ કે આપણે કઈ આ બજેટ એલોકેશન થયું છે એટલે આપણું વધુ સારું થશે જેને કે લગે મિડ ડે મીલ સ્કીમમાં બી હજી બજેટ એલોકેશન થયું છે પણ અત્યાર સુધી જે મિડ ડે મીલ સ્કીમ ચાલે છે એ કઈ રીતે ચાલે છે ને કેટલું ખરાબ રીતે લોકોને એનું ફૂડ મળે છે એ પણ બી થોડું ધ્યાન રાખવાનું હવે કેવી રીતે રાખવાનું એ ઓબ્વિયસલી બજેટમાં નથી આવ્યું પણ વોટ આઈ ટ્રાઇંગ ટુ સે ધ ક્રક્સ ઓફ ધ મેટર ઇઝ ધેટ કે આપણે જે બી પૈસા ખરે છે આપણે એક રૂપિયામાંથી જેટલા બી આવેલા રીતે પર્સન્ટેજમાં પૈસા થાય છે તે એકચ્યુઅલી એફિશિયન્ટલી યુઝ વિચ ઇઝ નોટ બી યુઝ અને હજી ઓપરે કરવું જોઈએ છે કેમ કે આપણે જેમ આગળ વાત કરશું આપણે આપણા દેવાની બી વાત કરશું જે ઓબ્વિયસલી બજેટમાં પહેલા મોડે ના બોલાય પણ જે આ બુક્સમાં દેખાય છે જે ક્રિએટિવ અકાઉન્ટિંગમાં દેખાય છે તો આપણે જે પર બીચ માણસ જે જૂનું ડાયલોગ છે કે 30-35 હજાર જ્યારે બી કોઈ જન્મ લે છે બાળક કે 35 હજાર નું દેવું લઈને જન્મ લે છે એટલે બી ટોક અબાઉટ દેટ જી કલાકમાં તમને પૂછવા માંગી છે પૂર્વ નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન સ્લોગન આપેલું કે અચ્છે દિન આયેંગે આ બજેટ જે રજૂ થયું છે એ પછી શું એવું કહી શકાય ખરું કે અચ્છે દિન આયા હૈ કે પછી અચ્છે દિન આયેંગે એક નાની શાયરી છે મારા એક મિત્ર હમણાં જ મોકલે છે મહેંગાઈ કે લીએ દેતે થે જો દુઆએ તો મહેંગાઈ બઢાને મેં બહુ શરમ ના આવી એટલે આ મહેંગાઈ વધારી આ શક્યતા હતી આ રાજ્ય સરકાર પાસેથી કેન્દ્રમાં માન લો ડીઝલ પેટ્રોલના કોઈ કારણથી મર્યાદા એને મળતી હોય તો રાજ્ય સરકારમાં વેટ ડીઝલ પેટ્રોલ ઘટાડીને એનો ફાયદો થોડા રાજ્ય સરકાર પ્રજા સુધી પહોંચાડે જેનાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછો હોવાથી વસ્તુઓનો કોસ્ટ ઓછો થાય અને મોંઘવારી ઓછી થાય એની જગ્યાએ એના થી સરકારે ડ્યુટી લગાડે એટલે બેસિકલી આરટીઓ છે આ ટેક્સ વધારીને ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને ટ્રાન્સપોર્ટ વ્યક્તિગત પ્રાઇવેટ વ્હીકલ જે માસ વાહનની બસ રીતે ચાલે છે એ બધો ઉલટો ટેક્સ વધારી દીધો છે એટલે મોંઘવારીના મામલા પર ટોટલી શૂન્ય છે એટલે બજેટનો ટૂંકમાં કહેવા જાય ને તો કોઈ પ્લાનિંગ ડિઝાઇન એક હંબક બજેટ કે વાતો કરી છે સારું બતાવજો સારું કેવું છે પણ કેમ કરો છો શું કરશો કેમ કરો નાનો એક્ઝામ્પલ આપે તમને સારી વાતો અને રિલેવન્સી એક નાનો એક્ઝામ્પલ ગયા પહેલા 550 કરોડ રૂપિયા 13-14 બજેટ 550 કરોડ રૂપિયા માત્ર ગુજરાતમાં મેટ્રો ગાંધીનગર અમદાવાદ મેટ્રો માટે ફાળવવામાં આવ્યા પછી એવું સાંભળ્યું હતું કે ટેન્ડર પણ થયા પછી સાંભળ્યું ટેન્ડર વિડ્રો થઈ ગયા તો 550 કરોડ શું આયોજન એની કોઈ વાત એ કોઈ ફેક્ટ હંબક ક્યાં વાત કરવા નથી હા આપણે હવે બીજી પિક્ચર બતાવવામાં આવી ગઈ 250 કરોડ રૂપિયા હવે મેટ્રો માટે ફાળવશો એ જ રીતે બીજા સેક્ટરમાં તમે જોજો માર્કેટિંગ માટે નર્મદા ડેમના દરવાજા બનાવવાની વાત કરી અને એપ્રિલ લઈ 17-20 એપ્રિલ લઈ આવી વાત કરી પ્રેક્ટિકલી એ નર્મદાના પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે સૌથી જરૂરી છે આ દેશમાં આ રાજ્ય માટે જીવન મરણ પણ જ્યાં રીતે આ સરકારનો પ્રેઝન્ટેશન છે એવું લાગે છે કે આ ગુજરાતમાં જીવાદોરી નથી ગુજરાતમાં કરતા રાજ્ય સરકારને જીવાદોરી જેવી થઈ ગઈ એમને લાભ લેવા માટે જીવાદોરી થઈ ગઈ છે કારણ કે ગયા વર્ષે 13-14 બજેટમાં 9000 કરોડની ફાળવણી થઈ ગઈ અને આ પહેલા પણ 9000 કરોડની ફાળવણી થઈ ગઈ એટલે કોઈ ઇન્ક્રીમેન્ટ નહીં જયારે એટલો સિરિયસ મુદ્દો આ બાજુ વરસાદ હાથ ચાલી દઈ રહ્યો છે વરસાદને લખી દઈ સુપ્રિજન આવશે તો સરકાર એના માટે સિરિયસ નથી એટલે સમહાવ ભગવાન ભરોસે ચાલતી સરકાર દ્વારા ભગવાન ભરોસે અપાયેલું બજેટ છે
દિલીપે તમારું શું માનવું, જે રીતે કૈલાસભાઈ કહેવા છે, શંકરજી વાઘેલાનું પણ નિવેદન છે કે આંકડાઓની માયાજાળ છે, રોજી રોજી બજેટ રજૂ કર્યું છે, પરંતુ પબ્લિકને ખરેખર શું મળ્યું છે અને શું નથી મળ્યું એ વિશે પબ્લિક પણ હજી કન્ફ્યુઝ છે, પરંતુ ખાસ કંઈ આ બજેટમાં ઉકાળી લેવા જેવું નથી એવી મોટાભાગની પ્રતિક્રિયાઓ આવી રહી છે. તમારું શું માનવું છે? થોડી સાચી પણ છે, કારણ કે એના બજેટમાં આંકડાઓ હોય આપણે સમજી શકીએ કે આંકડાઓનો આખો ખેલ છે, પણ એક સેન્ટ્રલ પોઈન્ટ હોય, ઘણી થીમ ઉપસ્થિત હોય છે, કોઈ બજેટ આવે કે કઈ તરફ દિશામાં છે. સૌરભભાઈએ કહ્યું કે અમે સોશિયલ સેક્ટરમાં મેક્સિમમ ફાળવણી તરફ ધ્યાન આપ્યું છે, ફાળવણીના આંકડા બહુ લાંબા છે. અને દાખલા તરીકે એક મહિલા મુખ્યમંત્રી બન્યા છે એ વખતે કેટલી ધ્યાન ખેંચે એવી ફાળવણીઓ પણ છે. દૂધ મંડળીમાં જે મહિલા સભ્યો હોય એ જે પશુપાલનમાં ખાસો સારો હિસ્સો કરે છે એમને લાભ માટે કેટલી યોજનાઓ છે. આંગણવાડીમાં મોટાભાગે બહેનો કામ કરે છે એને સીધો 500 રૂપિયાનો પગાર વધારો થયો છે. 33% જે મહિલા અનામત રાખવાની છે એની પણ જાહેરાત થઈ છે. દીકરીઓ છે એને જે ભણવામાં શિષ્યવૃત્તિ છે એમાં પણ જુદા જુદા તબક્કે વધારો પણ થયો છે. સાયકલની જે યોજના છે એને આગળ વધારવામાં આવી છે. આઈઆઈટીમાં દીકરી ભણવા જાય તો એના માટે એસટીમાં મફત મુસાફરી પાસ, એટલે એ એક નાનકડી થીમ એમાં ઉપસેસે કહ્યું કે મહિલા મુખ્યપ્રધાન આવ્યા છે મુખ્યપ્રધાન મુખ્યમંત્રી તરીકે, તો મહિલાઓને ધ્યાનમાં રાખીને કેટલી યોજના છે. એ સિવાય થોડુંક દુરસ કરે એવું છે, એસટીમાં ભાડા ઘટાડે એક તરફ પણ આપ્યું, બીજા ચાલે મુસાફર લક્ઝરી બસમાં તો ભાડું વધી રહ્યું છે. અને ખાનગી બસો છે બધી લક્ઝરી બસો, એ બધી લક્ઝરી બસોની વ્યાખ્યામાં આવશે, ખાનગી બસો છે એમાં તો ભાડું વધી રહ્યું છે. માલ પરિવહનના જે વાહનો છે ટ્રક ટૂંકમાં એના ઉપર પણ ટેક્સ વધ્યો છે, તો મોંઘવારી વચ્ચે જે ભાડામાં રાહત થઈ એસટીના ટિકિટમાં એ તમારો ત્યાં જતો રવર કરે. બીજું જે સૌથી એક અગત્યનું ધ્યાન છે, 422 કરોડની વેરાની રાહત આપી, પણ એ બહુ તાળીઓના ગડગડાટ સાથે સૌરભભાઈ જાહેરાત કરી હતી કે હવે આપણને 2000 કરોડ રૂપિયા રોયલ્ટીના વધારે મળવાના છે. 2000 કરોડની સીધી જ આવક થઈ છે, એની સામે ફાયદો કેટલો થયો 422 કરોડનો, એ પણ બીજા 400 કરોડ જેટલી પુરાંત છે ત્યારે, તો આટલી પુરાંત આટલો 2000 કરોડનો વિન્ડફોલ થયો છે ત્યારે. અને જે કૈલાસભાઈ વાત કરી વરસાદ ખેંચાયો છે, આપણે ઈચ્છીએ કે 4 જુલાઈએ રિવાઈવ થઈ રહ્યું છે, સારું ચોમાસું આવે અને વરસ સારું જાય, પણ જો નહીં જાય તો એના માટે પણ કંઈક જોગવાઈ કરવાની જરૂર. એ સંજોગોમાં થોડીક રાહત વધારે આપી હોત એવી જે લોકોની અપેક્ષા હતી એ નથી પાર પડી, અને કોઈ મેં કોઈ પ્રમાણે સેન્ટ્રલ થીમ નથી ઉપસી, થોડુંક નીરસ રહ્યું છે. રુઝાન, તમને પૂછવા માંગીશ, વેટ સેસ કે પછી વીજળી પરની જે ડ્યુટી હોય છે એ ઘટાડશે એવી આશા હતી, એવું કશું જ થયું નહીં. એ એક્સપેક્ટેશન પ્રધાન હતી કે વેટમાં જો ઘટાડો કરે, સેસમાં ઘટાડો કરે, તો વીજળી પરની ડ્યુટી પણ ઘટાડે તો વીજળી સસ્તી થઈ શકે. પેટ્રોલ ડીઝલ તો નથી થતું, વીજળી પણ સસ્તી કરતી નથી સરકાર, શું કહેશો? મને આવે મેં બીજાની આશા હતી, તો મને આવે એટલી કોઈ આશા નથી હતી કે મેં શા માટે નથી રહેવાની, કારણ કે બસ આપણે જે બેઝિક આપણે જે ઇન્કમ છે આપણા ગવર્નમેન્ટની એના પરથી છે. અત્યારે આપણા અન્ય રાજ્યો પણ ઇન્કમ કરે છે, અહીંયા પછી તમે કહેશો તો હવે એમના આપણા એક મિનિસ્ટર સાહેબનો છે એક્ઝામ્પલ, એમને કહ્યું તો પેપરમાં આવ્યું તો કે ભાઈ અમે એટલે વેટ નથી ઘટાડતા, કેમ કે આપણે અહીંયા ગુજરાતમાં પ્રોહિબિશન છે, પ્રોહિબિશન છે. એટલે મારી એમાં એક કથન તો નથી આવ્યું, એટલે આપણે એટલે આપણે વેઠવાનું છે, એટલે આપણી વેટ નહીં ઘટે. અને બીજી વાત કે આપણે એઝ એન ઇન્ડસ્ટ્રી, લેટ મી વેરી ઓનેસ્ટ, એઝ એન ઇન્ડસ્ટ્રી બધા આપણે બધા પ્રેઝન્ટેશનો કર્યા છે, પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ લોકો બધા પોલિટિશિયન એક ચીજ હંમેશા કહેવાની છે. તમે કોઈ બી એમાં જોશો ભાષણમાં કે લોકો કહે છે કે ભાઈ આટલા વર્ષો તમે આટલી વેટ રાખી છે, આટલું હોવું છે, તો એમને વોટ મળે છે. દેટ મીન્સ કે વી આર ડુઈંગ સમથિંગ રાઈટ, સો વી આર ડુઈંગ સમથિંગ રાઈટ વાઇઝ વી શુડ બી પ્લીઝ, કારણ કે તમારો મેઇન રેવન્યુ મારી સ્ટ્રીમ છે. એટલે વેટનું મારે એક્સપેક્ટેશન નહોતું, એટલે આઈ વુડ નોટ લાઈક ટુ ગેટ ઇન ટુ ધીસ વેટ થિંગ, બટ અધર થિંગ્સ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ, ફોર વેટ લેટ્સ ફરગેટ વેટ. તો બધું ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ વગર હું જોઉં તો કદાચ એકદમ નાની ઇન્ડસ્ટ્રીને થોડું પ્રોત્સાહન મળ્યું છે, મોટી ઇન્ડસ્ટ્રી એની રીતે છે, પણ મારા જેવું જે મિડલ છે મિડલ ઇન્ડસ્ટ્રી વાળી એને મને એવું કોઈ જ પ્રોત્સાહન દેખાતું નથી, જે ચાલતું તું ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. એટલે મારે એવું કહ્યું કે વોટ આઈ એક્સપેક્ટેડ મેટ કમ ટુ દેટ, કે મેં કહ્યું કે આપણા એક નવા સીએમ આવ્યા છે અને એમનું બજેટ મારે કંઈક થોડું હજી ક્રિએટિવ જોતું હતું, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ જોતું હતું, સમથિંગ વિચ વુડ હેવ ગોટ ઇન સમ ન્યુ રિફોર્મ, સમ ન્યુ સ્ટ્રક્ચરલ ચેન્જીસ, જે મને ના દેખાવા મળ્યું. જેમ કૈલાસભાઈ કોઈ એક સાચી વાત કરી એમને કે જે જૂનું ચાલતું તમે ચલાવ્યું છે એ લોકો જૂનાનો હિસાબ આપ્યો નથી, જેમ એમને પેલે મેટ્રોનો પ્રોજેક્ટની વાત કરી હતી, ચાલે છે આલ્કોહોલ છે ઇન્વેસ્ટમેન્ટ, એટલે આઈ વોઝ વેરી મચ સરપ્રાઈઝ. સેકન્ડલી મેં બીજી એક ઇમ્પોર્ટન્ટ ચીજ જો નાનો એક્ઝામ્પલ આપવા માંગુ છું, કે લોકો 20 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર સિટીમાં એરપોર્ટ ડેવલપમેન્ટ માટે રાખ્યા, પણ કમિંગ બેક ટુ ધ પ્રોબ્લેમ ઇઝ નોટ ધેટ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, કેમ આપણી નાના સિટીઝમાં ફ્લાઇટ નથી ચાલતી, કેમ કે પેસેન્જર નથી મળતા, પેસેન્જર
સર્વિસ કેમ નથી મળતા, કેમ કે ભાડું હોય છે ને એટલી સર્વિસીસ નથી હોતી. તો અલ્ટિમેટલી એ લુક કરવાનું છે, ના તો નાના એરપોર્ટ ને દેટ ઇઝ નોટ અ બિગ ડીલ, એના માટે કઈ બહુ મોટું પ્રાવધાન કરવાનું નથી. તો જે જે પ્રોબ્લેમ છે એ નથી થયું તમને, ના કોઈ વાળા કઈ સુપરફિશિયસ કામ કર્યું. કરોડના પ્લેન માટે ડેમ પણ બનાવી રહ્યા. અચ્છા સર, ભાવનગર, જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત આ સિટી વચ્ચે પણ હવાઈ વ્યવહાર વધે એટલે અમને કોશિશ કરી હતી, પણ અંગે રુઝાને ધ્યાન દેવું, પણ ટ્રાફિક નથી વધ્યો એટલે સારું છે. પાલિકા અને દ્વારકામાં ટુરિઝમ સાથે જોડ્યું છે કે ધાર્મિક પ્લેસ છે, લોકો આવશે પણ નથી આવી રહ્યા. અને અલ્ટિમેટલી આ 20 કરોડ સ્ટ્રીટ બનાવ્યા પછી વિમાન નહીં આવે તો ફાયદો શું થવાનો? હજી પણ ચર્ચા કરવાનો બાકી છે, સમય થયો છે બ્રેકમાં, લઈએ બ્રેક અને બ્રેક બાદ આપ ચર્ચાને આગળ વધારીશું.